કમોસમી વરસાદ છે. આ કમોસમી વરસાદમાં સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નમસ્કાર, સાંજના 8 વાગ્યાની શરૂઆત થઈ રહી છે અને આપ જોવાનું શરૂ કરી ચુક્યા છો ઝી 24 કલાક. ખેડૂતો માટે ખાસ ખબર સરકાર તરફથી હાલમાં સામે આવી રહી છે. નમસ્કાર, હું જનક. 15 નવેમ્બર સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રખાઈ છે. સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે, માવઠાના કારણે ખેડૂતો મગફળી વેચવા આવી શકતા નહોતા. મગફળી પલળેલી હોવાથી ખરીદીમાં પણ પ્રશ્નો ઊભા થયા હતા. આની પરિસ્થિતિની વચ્ચે રાજ્ય સરકારે તમામ 145 ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી હાલ પૂરતી મોકૂફ રાખી છે. ક્યાં સુધી મોકૂફ રહેશે? 15 દિવસ સુધી રાજ્ય સરકારે આ મોકૂફ રાખ્યું છે. નવું સમયપત્રક થોડા સમયમાં પણ જાહેર કરી દેવામાં આવશે. રાજ્યના લાખો ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર છે. 15મી તારીખ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે. કારણ સાફ છે, કારણ કે જ્યાં જ્યાં જેટલા પણ ખેડૂતોને બોલાવવામાં આવતા હતા ત્યાં એક ખેડૂત આવતા હતા, બે આવતા હતા, કેટલીક જગ્યાઓ પર તો એક પણ ખેડૂત નથી આવ્યા. આવી પરિસ્થિતિની વચ્ચે ખેડૂતો જાય તો જાય ક્યાં, પોતાનો માલ બચાવે કે માર્કેટમાં આવે? તો સરકારે નિર્ણય કર્યો કે 15 દિવસ રાહત આપવામાં આવે ખેડૂતોને કમોસમી વરસાદમાં, અને જે હશે એ 15 દિવસ પછી નક્કી કરાશે. તો 15 દિવસ સુધી આ ખેડૂતોને હાલ પૂરતી રાહત મળી છે. તો ખેડૂતો અત્યારથી જ મગફળી ટેકાના ભાવે વેચવા આવતા હતા, પરંતુ અચાનક જે 2-3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, માવઠું પડી રહ્યું છે, ખેડૂતો મગફળીને બચાવે તો માર્કેટયાર્ડમાં આવે છે, લાઈન લાગે છે. તો આખી મુશ્કેલી સતત ખેડૂતોને આવી રહી છે. આવી પરિસ્થિતિની વચ્ચે ખેડૂત માટે એક રાહતના સમાચાર કે 15 દિવસ એટલે 15 તારીખ પછી હવે આ ખરીદી શરૂ થશે. જે અત્યારે ટેકાના ભાવથી ખરીદી શરૂ કરી, ગઈકાલથી શરૂ કરી છે, એ હાલ પૂરતું 15 તારીખ સુધી મોકૂફ રાખવામાં આવે છે. કારણ કે ખેડૂત માલ લઈને આવે તો પલળી જવાનું બિકરે છે, સરકાર માલ ખરીદે છે એ પણ પલળી જવાના બિકરે, અને પલળેલો માલને સુકાતા પણ થોડો સમયની આવશ્યકતા છે. રાજ્યના 27 જિલ્લાના 103 તાલુકામાં માવઠાની આજે અસર જોવાઈ છે. નવસારીમાં સૌથી વધુ 3 ઇંચથી વધુ વરસાદ, સુરેન્દ્રનગર વલસાડમાં 2.5 ઇંચ વરસાદ. રાજ્યના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની અસર પણ જોવામાં આવી રહી છે. 6 અને 7 નવેમ્બરે આ વાવાઝોડાની અસર જોવામાં આવશે. ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આ વાવાઝોડું ટકરાઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઈલેન્ડના 3 દિવસના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. પીએમ મોદી બેંકોકમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી ઇન્ડિયા આસિયાન ઇસ્ટ ઇન્ડિયા રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનર સમિટમાં ભાગ લઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે થાઈલેન્ડ પ્રવાસના પહેલા દિવસે પ્રધાનમંત્રી મોદી એ ભારતીય સંબોધન કર્યું છે. ગુરુ નાનક દેવની 550મી જયંતિના અવસર પર એક સિક્કો પણ જાહેર કરશે. રવિવારે પ્રધાનમંત્રી મોદી આસિયાન ઇન્ડિયા સમિટમાં સામેલ થશે. આસિયાન સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદીને થાઈલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન ઓ ચાન તરફથી આમંત્રણ અપાયેલું છે. સાથીઓ, પૂરી દુનિયાને અભી અભી દીપાવલી કા ત્યોહાર મનાયા હૈ. यहां थाईलैंड में भी भारत के पूर्वांचल से भी काफी संख्या में लोग आए हैं. और आज पूर्वी भारत में और अब तो करीब करीब पूरे हिंदुस्तान में सूर्य देव और छठी मैया की उपासना का મહાપર્વ ધૂમધામ સે મનાયા જા રહા હૈ. સાથીઓ, થાઈલેન્ડ કે રાજ પરિવાર કા ભારત કે પ્રતિ લગાવ
हमारे घनिष्ठ और ऐतिहासिक संबंधों का प्रतीक है। राजकुमारी महाचक्री स्वयं संस्कृत भाषा की बहुत बड़ी विद्वान है और हमारे लिए सौभाग्य बात है कि पद्म भूषण और संस्कृत सम्मान से भारत ने उनके प्रति अपना आभार व्यक्त किया है। રાજ્યમાં મહા વાવાઝોડાની આગાહી વચ્ચે 27 જિલ્લા અને 103 તાલુકામાં માવઠું નોંધાયું છે, જેમાં નવસારીમાં સૌથી વધુ 3 ઇંચથી વધુ વરસાદ થયો છે। સુરેન્દ્રનગરમાં 2.5 ઇંચ, વલસાડમાં 2.5 ઇંચ, સાબરકાંઠામાં 1.5 ઇંચ, ડાંગમાં પણ લગભગ 1.5 ઇંચ છે, નર્મદામાં 1 ઇંચ વરસાદ છે। આ ઉપરાંત 6 અને 7 નવેમ્બર સુધીમાં ગુજરાત દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે। વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણમાં વલસાડ, નવસારીમાં પણ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે। તેમજ 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। તેમજ 7 તારીખે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 7 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। માવઠાના કારણે ખેડૂત યાર્ડમાં મગફળીના વેચાણ માટે પણ નથી આવી શકતા, જેના કારણે સરકાર તરફથી એક રાહત અપાઈ છે। રાજ્યભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીને 15 નવેમ્બર સુધી સ્થગિત રખાઈ છે। યે ગ્રેજ્યુઅલી આફ્ટર ધ રિકવર વેચર યે વીકનિંગ ગ્રેજ્યુઅલી હો જાયેગા, ધીસ ઇઝ ધ લાઈન। હાઉએવર ડે 5 મે ધેટ ઇઝ 6 તારીખ સે હમારા માનને યે હૈ કી વાઇડ સ્પ્રેડ રેનફોલ હોગા, મેઇનલી ધ કોસ્ટલ એરિયાઝ ઓફ સૌરાષ્ટ્ર લાઈક બોટાદ, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, યે સબ એરિયા મેં વાઇડ સ્પ્રેડ રેનફોલ હોગા એન્ડ ઇવન સાઉથ ગુજરાત ઓલ્સો, દમણ, દાદરા, નગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, સો વાઇડ સ્પ્રેડ રેનફોલ વિલ બી મેઇનલી દેર ઇન સાઉથ ગુજરાત રિજિયન એન્ડ જો એરિયા જો સાઉથ ગુજરાત સે સટે હુએ હૈ લાઈક આનંદ, ખેરા, વો સબ એરિયા મેં ભી રેનફોલ હોગા। ઓકે 4 નવેમ્બર મેં રિકાર્વિંગ હોગા, उसके बाद जैसे ही ये ग्रेजुअली गुजरात, साउथ गुजरात कोस्ट की तरफ आएगा इसका ग्रेजुअली वीकनिंग हो जाएगा। ओके सो जो सिचुएशन जो है हम ऐसे नहीं बोल रहे कि गुजरात को ये गुजरात कोस्ट को ये क्रॉस करेगा या सौराष्ट्र कोस्ट को क्रॉस करेगा, ऐसा नहीं। વાવાઝોડા સામે વ્યવસ્થાઓ એ અંગેની પણ ઉચ્ચ કક્ષાએ નિર્ણય કરી લીધો છે અને કાલથી એની તૈયારી પણ શરૂ થશે। ખેડૂતોને જે નુકસાન થયું છે એ સંદર્ભમાં પણ સર્વે ચાલે છે, હજુ પણ જો વરસાદ વાવાઝોડાના કારણે આવશે તો પાછો સર્વે પણ કરાવશે આપણી પાસે। આવનારું વાવાઝોડું કે પછી અત્યારે જે પડેલું માવઠાને કારણે નુકસાન, સંપૂર્ણ સર્વેના આધાર ઉપર બધાને પૂરતી સહાય રાજ્ય સરકાર કરશે। વરસાદ, કમોસમી વરસાદ, માવઠું, ખેડૂતોને મુશ્કેલી, સરકારની 15 દિવસ હાલ પૂરતી આ રાહત, 27 જિલ્લાઓ, 103 થી વધુ તાલુકાઓ, નવસારી, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં દરિયાઈ પટ્ટીમાં કમોસમી વરસાદ, ખેડૂત સૌથી વધારે મુશ્કેલીમાં છે, પોતાનો પાક કઈ રીતે બચાવે, કમોસમી વરસાદ છે, હજુ કેટલો વરસાદ વરસી શકે છે કમોસમી વરસાદ અને કેટલી મુશ્કેલી લઈને આવી શકે છે, મારા સહયોગી બ્રિજેશ જોડાયા છે। બ્રિજેશ, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, 3-3 જાણે કે ચોમાસું બેસ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે, હજુ કેટલો વરસાદ વરસી શકે છે? જી બિલકુલ, જે રીતે વાત કરવા જનક, તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન મહા વાવાઝોડાની અસર જે છે ગુજરાત ઉપર જોવા મળી શકે છે, સામાન્ય વરસાદ જે છે થઈ શકે છે। સીધા દ્રશ્યો આપણે બતાવીશું, જે રીતે વાત કરવામાં આવે તો કાલની જે સ્થિતિ છે તે પ્રમાણે આ જે વાવાઝોડું છે, વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, જે ભારતનો જે દરિયા કિનારો છે ત્યાંથી આ વાવાઝોડું
દૂર જઈ રહ્યું છે, પણ તેમ છતાં તેની સીધી અસર ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો ઉપર દેખાઈ રહી છે. 4 તારીખ અને 5 તારીખે આ ગુજરાતથી દૂર થઈ જશે, પણ જે તેની અસર છે એ અસર ચોક્કસ દેખાશે. વાવાઝોડું ટકરાવવાની જે વાત હતી તેમાંથી કદાચ રાહત મળી શકે છે. જે પ્રમાણેના વાવાઝોડાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે ગુજરાત માટે જે ટકરાવવાની વાત હતી તેમાંથી કદાચ રાહત આગામી દિવસો મળી શકે છે. પણ 4 અને 5 તારીખે જે છે વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. હવામાન વિભાગે જે આગાહી કરી તે પ્રમાણે આ જે છે વાવાઝોડું ગુજરાતથી ધીરે ધીરે દૂર જઈ રહ્યું છે. સીધી રીતે ગુજરાત સાથે ટકરાય તેવી શક્યતા 7 તારીખની હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, પરંતુ જે હાલની આ લેટેસ્ટ તસવીરો છે તે પ્રમાણે 7 તારીખે તે ગુજરાત તરફ પરત નથી આવી રહ્યું. એટલે કદાચ ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ હાલની સ્થિતિમાં ઓછી દેખાઈ રહી છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કદાચ ગુજરાતના ખેડૂતોને મોટી રાહત જે છે એ મળી શકે છે. જોકે સત્તાવાર રીતે હવામાન વિભાગની આગાહી સોમવારે આવશે, ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થશે કે શું આ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું રહે છે કે પછી ગુજરાત તરફ પાછું ફરે છે. હવામાન વિભાગે જે પહેલી આગાહી કરી હતી તે પ્રમાણે 6 અને 7 નવેમ્બરે આ વાવાઝોડું ટકરાઈ શકે છે, પણ હા જે લેટેસ્ટ તસવીરો છે તે પ્રમાણે ગુજરાતના દરિયાકિનારે આ વાવાઝોડું ત્રાટકે અથવા તો અટકરાય તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. જી બિલકુલ. બીજું એક સવાલ એ થાય કે જે વરસાદની આગાહી કરાઈ છે, હજુ વરસાદ કેટલો પડી શકે છે અને સૌથી વધારે વરસાદ ક્યાં પડવાની આગાહી વ્યક્ત કરાઈ રહી છે? જનક, આ જે વરસાદ છે વરસાદ સામાન્ય વરસાદ નથી, વાવાઝોડાની અસર છે, સાયક્લોનની અસર છે, અને સાયક્લોનની અસરના કારણે છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. ફરી એ તસવીરો બતાવીશું આપણે દર્શકોને કે જે પ્રમાણે આ જે વાવાઝોડું છે તે વાવાઝોડું હાલ જે કહી શકાય કે ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું, અને આગામી દિવસોની અંદર તેની અસર જે છે 24 થી 48 કલાક દરમિયાન આ અસર ગુજરાતની આસપાસ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગઈકાલથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં આ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, અને હજુ પણ આગામી 48 કલાક સુધી આ માહોલ જોવા મળી શકે છે. 48 કલાક બાદ તેની અસર ઘટે તેવી શક્યતા છે. 5 તારીખ બાદ જે છે વાતાવરણ સાફ થતું દેખાઈ રહ્યું છે અને વાવાઝોડું જે છે એ ગુજરાતથી સંપૂર્ણપણે દૂર થઈ જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. પણ આગામી 48 કલાક સુધી આ વરસાદી માહોલ જોવા મળી શકે છે, અને દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે વેરાવળ પોરબંદર આ તમામ જે ગીર સોમનાથનો વિસ્તાર છે, પોરબંદરનો વિસ્તાર છે, જામનગરનો વિસ્તાર છે, દરિયાઈ કાંઠા જે છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અને આજે પણ તે જ પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ આજે રહ્યો છે, અને આગામી 48 કલાક સુધી આ વરસાદ સામાન્યથી હળવો વરસાદ જોવા મળે છે. ભારે વરસાદની આગાહી હાલ પૂરતી ક્યાંય નથી કરવામાં આવી. જી બિલકુલ બિલકુલ. આભાર બ્રિજેશ. તો આખરે વરસાદી માહોલ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ છે, જાણે કે ચોમાસું સતત ચાલતું હોય એ પ્રકારના દ્રશ્યો આપણે છેલ્લા 4 મહિનાથી વેઠી રહ્યા છે. હજુ પણ આ માવઠું કમોસમી વરસાદ જે ખેડૂતોને પહેલા તો વરસાદે પુષ્કળ વરસાદ પડ્યો એ પુષ્કળ વરસાદે માર્યા, અને હવે આ માવઠું ખેડૂતોને ઊભું નહીં થવા દે એ નક્કી થઈ રહ્યું છે. કારણ કે હજુ પણ 4-5 દિવસ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. ગુજરાતમાં કમોસમી વરસાદ મુદ્દે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું. કમોસમી વરસાદ અને વાવાઝોડા માટે તંત્ર તૈયાર હોવાનો તેમણે દાવો કર્યો છે. ખેડૂતોના થયેલા નુકસાન માટે સર્વે કરવામાં આવશે. પાક વીમા ચૂકવવા માટે પણ વીમા કંપનીઓને કડક સૂચના અપાઈ છે. જ્યાં વધુ નુકસાન થયું હશે ત્યાં જલ્દી સર્વે કરાશે. ભારત સરકારના સહયોગથી સર્વે કરીને આર્થિક સહાય કરાશે તેવી ખાતરી પણ નીતિન પટેલે આપી છે. સરકાર ખેડૂતોને તાત્કાલિક આ વળતર આપશે, અને વીમા કંપનીઓ જે ફોન નથી લાગી રહ્યા, સતત ફોન નથી લાગી રહ્યા, એ વીમા કંપનીઓને પણ કડક સૂચના અપાઈ છે કે તાત્કાલિક ખેડૂતોની જે જે મુશ્કેલી થઈ છે, જ્યાં જ્યાં મુશ્કેલી થઈ છે, જે ખેતરો બગડ્યા છે, તાત્કાલિક એમને સર્વે કરવામાં આવે અને તાત્કાલિક એમને વીમો ચૂકવવામાં આવે. સરકાર તરફથી બધી જ વ્યવસ્થાઓ આયોજન લોકોની સુરક્ષા માટે આખા રાજ્યમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે આ વરસાદથી આ વાતાવરણથી ખેડૂતોને પણ જે નુકસાન થયું છે એ નુકસાનનો સર્વે કરવાનો પણ મુખ્યમંત્રીશ્રીએ નિર્દેશ આપ્યો છે. અને મોટા પ્રમાણમાં જ્યાં જ્યાં આવું વાતાવરણ
વધારે બગડી હોય, ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય, ત્યાં આગામી થોડા દિવસમાં સર્વે કરીને ભારત સરકારના સહયોગથી જેટલો શક્ય બને એટલો આર્થિક રીતે સહાયભૂત થવાનું ગુજરાત સરકાર આયોજન કરી રહી છે. જામનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર. સેશન કોર્ટના જજના ઘરે ધમકી ભર્યો પત્ર મળ્યો છે. જજને પરિવાર સાથે પતાવી દેવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. હિતેશ શેઠના નામથી જજને પત્ર મળ્યો છે. જજ પંકજ રાવલના પુત્રએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ઘટના લઈને પોલીસે ફરિયાદ હાથ ધરી છે. જામનગરની આ ઘટના છે જેમાં સેશન કોર્ટના જજના ઘરે આ ધમકી ભર્યો પત્ર મળ્યો છે, જેમાં જજને પરિવાર સાથે પતાવી દેવાનો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. હિતેશ શેઠના નામથી આ જજને પત્ર મળ્યો છે. જજ પંકજ રાવલના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી ઘટના લઈને પોલીસે સમગ્ર મામલે હવે ફરિયાદ હાથ ધરી છે. હિતેશ શેઠના નામથી આ જજને પત્ર મળે છે અને ત્યારબાદ જજના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાય છે. મુસ્તાક દલ, મુસ્તાક આ મામલો છે શું, શું વિગતો? ચોક્કસીજનક જો વાત કરવામાં આવે તો જામનગરના જે સેશન જજ છે તેમના ઘરે જે છેલ્લા 15 દિવસમાં 2 વખત જે છે એ ધમકી ભરી આ પત્ર જે છે મોકલવામાં આવ્યા છે. ખાસ કરીને હિતેશ પરસોત્તમ શેઠ નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા આ ધમકી ભરી આ પત્ર મોકલવામાં આવે છે. જજના જે છે એ આખા પરિવારને જાનથી પતાવી દેવાની ધમકી ભર્યા પત્ર મોકલવામાં આવે છે. હાલ જયારે આ તમામ ગંભીર ઘટનાને લઈને જે જજ પુત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાને જાણ પણ કરાઈ છે અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગંભીરતાથી તપાસ પર હાથ ધરી છે. જનક, બિલકુલ બિલકુલ આભાર મુસ્તાક. તો આખરે જજ પંકજ રાવલના પુત્રએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત પ્રદેશ ભાજપની બેઠક મળી. ગાંધીનગરના કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીતુ વાઘાણીની હાજરીમાં સંગઠન પર્વ અંતર્ગત ભાજપની આ બેઠક મળી. આ બેઠકમાં 47,000 બુથ સમિતિઓની રચના પૂર્ણ કરાઈ છે. 580 મંડળોની રચના 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલશે. 41 જિલ્લા અને મહાનગરોના આગેવાનોને આ વિશે માહિતી પણ આપવામાં આવશે. ત્યારબાદ જિલ્લા મહાનગરોના પ્રમુખોની જાહેરાત કરાશે. માત્ર ભાજપના સક્રિય સભ્યો જ બુથ અને મંડળ સમિતિમાં સ્થાન મેળવી શકશે તે પણ વાત સ્પષ્ટ કરાઈ છે. પંદરમી નવેમ્બર સુધીમાં ગુજરાતના તમામ 580 મંડળની રચના પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ગુજરાતના 41 જિલ્લાઓ એટલે 33 જિલ્લાઓ અને 8 મહાનગર આ જિલ્લાના પણ એટલે જિલ્લા અને મહાનગરના પણ પ્રમુખોની વરણી થશે, જે માટેની કેન્દ્રમાંથી સૂચના મળેથી એની તારીખો પણ જાહેર કરવામાં આવશે. પણ 15 નવેમ્બર સુધીમાં તમામ મંડળોની રચના ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે નિયમ પ્રમાણે થઈ જનાર છે. મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ તેની ચરમસીમાએ પહોંચી છે. ભાજપ અને શિવસેના મહારાષ્ટ્રની ખુરશી સામે સામસામે છે. મહારાષ્ટ્રના નાણામંત્રી સુધીર મુનગંટીવારે રાષ્ટ્રપતિ શાસનની વાત કરતા શિવસેનાએ મુનગંટીવારના આ નિવેદનને ધમકી ગણાવી છે. સાથે શિવસેનાના મુખપત્ર સામનામાં ભાજપ પર આકરા પ્રહાર કરાયા. મુનગંટીવારના નિવેદનને જનાદેશનું અપમાન ગણાવ્યું. સાથે સવાલ ઉભા કરતા જણાવ્યું છે કે શું રાષ્ટ્રપતિ તમારા ખિસ્સામાં છે? રાષ્ટ્રપતિની સાઇન વાળો રબર સ્ટેમ્પ રાજ્યની ભાજપ ઓફિસમાં જ રાખ્યું છે. ભાજપનું શાસન નહીં આવે તો શું તેમની સાઇનનો ઉપયોગ કરીને રાજ્યમાં ઇમરજન્સી લાગુ કરશો? जिस प्रकार के राष्ट्रपति शासन महाराष्ट्र में लागू करने की धमकी राज्य के एक मंत्री बार बार दे रहे हैं, तो अब ये ईडी की धमकी देना बंद हो गया है और राष्ट्रपति का इस्तेमाल हो रहा है. जो नए नए विधायक निर्वाचित हुए उनके सर पर कि देखो हमको सपोर्ट कीजिए नहीं तो राष्ट्रपति शासन लागू हो जाएगा, ये एक प्रकार की धमकी है. और मैं इस देश के लोकतंत्र के मानने वाले सभी राजनीतिक दलों को संस्थाओं को ये बताना चाहता है कि राष्ट्रपति का इस्तेमाल अगर कोई करता है इस प्रकार से गवर्नर हाउस और राष्ट्रपति का तो देश के लिए खतरा है.
સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપ હેકિંગ મામલે થંભવાનું નામ નથી લઈ રહ્યો. વિપક્ષી દળો કેન્દ્ર સરકારને સતત સવાલોના ઘેરામાં ઘેરી રહી છે ત્યારે સમગ્ર મામલે સરકારે વોટ્સએપને 4 નવેમ્બર સુધી તેનો જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો. વોટ્સએપ વાપરનારા થઈ જજો સાવધાન. તમારા અંગત મેસેજ કોઈ વાંચી રહ્યું છે? સૌથી વધુ વપરાતું વોટ્સએપ હવે નથી સુરક્ષિત. આજના ડિજિટલ યુગમાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ એપ વોટ્સએપના મેસેજ હેક થઈ રહ્યા હોવાના કંપનીના ખુલાસા બાદ ભારતીયોની અંગતતાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. વોટ્સએપે કરેલા ખુલાસામાં ઇઝરાયલની એક કંપનીના સ્પાયવેર દ્વારા ભારતના કેટલાક પત્રકારો અને એક્ટિવિસ્ટોની જાસૂસી કરવામાં આવી હતી. ઇઝરાયલની સ્પાયવેર પેગાસસે આ વર્ષે ફેબ્રુઆરીથી મે સુધી તેમને નિશાન બનાવ્યા છે. મેસેજ લીક થવાની નાટ જાહેર થતાની સાથે જ વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો તો કોંગ્રેસના નેતા કપિલ સિબલે સરકાર સામે સવાલ ઉભા કર્યા છે. જો ઇઝરાયેલી NSO હૈ જિસને યે સ્પાયવેર પેગાસસ ડેવલપ કિયા હૈ વો એક પ્રાઇવેટ એજન્સી હૈ, નિજી એજન્સી હૈ. વો કેવલ સરકારો કો યે સ્પાયવેર બેચતી હૈ. તો નિશ્ચિત રૂપ સે યે જો સ્પાયવેર થા પેગાસસ, ઇસ પ્રાઇવેટ એજન્સી ને હમારે કેન્દ્ર કી સરકાર કો બેચા. તો પહેલા સવાલ ઉઠતા યે હૈ કે ભાઈ કિસને ઉસકો ખરીદા, કોન સે ડિપાર્ટમેન્ટ ને ઉસકો ખરીદા, કિસને નેગોસિએશન્સ કી, કિતને પૈસો સે ખરીદા, કિતને પૈસે દિયે, હા કોન સે ફંડ સે દિયે, ઇસકે પીછે મકસદ ક્યા થા, ઓર ક્યા CBI યા ED કો કોન્ફિડન્સ મે લિયા થા કેન્દ્ર સરકાર ને જબ યે ખરીદા ગયા. એક તરફ વિપક્ષી દળો સરકારને વોટ્સએપની સુરક્ષાને લઈને સરકારને ઘેરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે વોટ્સએપ પાસેથી 4 નવેમ્બર સુધી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને વિપક્ષી દળોને આડે હાથ લેતા રવિશંકર પ્રસાદે ટ્વીટ કર્યું, સરકાર પોતાના નાગરિકોના સુરક્ષા અને અધિકાર માટે કટિબદ્ધ છે. વોટ્સએપ પર રાજનીતિ કરતા લોકોએ એ ન ભૂલવું જોઈએ કે પૂર્વ નાણામંત્રી પ્રણવ મુખર્જીની ઓફિસમાંથી બધું મળી આવ્યું હતું. તે જ સમયના આર્મી ચીફ VK સિંહની પણ જાસૂસી થઈ હતી. સમગ્ર મામલે ઇઝરાયેલની કંપની NSO દ્વારા આ આરોપનું ખંડન કરવામાં આવ્યું છે અને ફેસબુક દ્વારા કરાયેલા ફરિયાદનો કોર્ટમાં સામનો કરવામાં આવશે તેવું સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું છે. પેગાસસ એ કોઈ સ્પાયવેર નહીં પરંતુ માન્ય સોફ્ટવેર છે જેને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા પણ માન્યતા મળી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. વોટ્સએપથી જાસૂસી અનેક સવાલો હાલમાં ઉભા થઈ રહ્યા છે. 4 નવેમ્બર સુધીનો સમય, દુનિયામાં વાયરલ શું બની રહ્યું છે? થોડી જ વારમાં વાયરલ ખબર. નમસ્કાર.